नमस्कार मित्रों, एज्युकेशन अने न्यूज में आपनुं फरीवार स्वागत है। आज आप एक भर्ती चर्चा करीशुं जेनुं नाम है भारतीय पोस्ट विभाग भर्ती जाहेर 2022 नी अंदर। जेनी अंदर आपणे कहीए तो पोस्ट ऑफिस नी अंदर भर्ती आवी छे, जेना माटे तमारी लायकात 10 पास हशे तो पण तमे अप्लाय करी शको छो। कुल जग्याओ 188 पोस्ट पर भर्ती आवी छे। जग्यानुं नाम छे मल्टीटास्किंग स्टाफ, એટલે કે MTSની અંદર ભરતી આવી છે અને બીજી પણ પોસ્ટ પર ભરતી આવી છે, જેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું। જેની અંદર આપણે જોઈશું કે છેલ્લી તારીખ શું હશે, તમારે કઈ રીતે એપ્લાય કરવાનું, તમારું સિલેક્શન પ્રોસેસ શું રહેશે, કયા વિભાગની અંદર કેટલી ભરતી આવી છે, બધી જ માહિતી આ વિડીયોની અંદર આપીશું। તો અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી, કેમ કે કોઈ પણ એ ટુ ઝેડ ભરતીની માહિતી તમને આ ચેનલ પર મળી જશે। આપણે પોસ્ટ દ્વારા અને નોટિફિકેશન દ્વારા એમ બંને રીતે જોઈએ। હેલો મિત્રો, આપણે એક પોસ્ટ દ્વારા સમજીએ કે કઈ રીતે પ્રોસેસ છે, તો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને પછી આપણે નોટિફિકેશન દ્વારા પણ સમજીશું। ઇન્ડિયન પોસ્ટ ગુજરાત સર્કલ રિક્રુટમેન્ટ 2022, એટલે કે ગુજરાત સર્કલની અંદર ભરતી આવી છે। જેની અંદર આપણે વાત કરીએ તો જોબ ડિટેલની વાત કરીશું, પોસ્ટની અંદર વાત કરીએ તો પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટની અંદર ટોટલ 71 પોસ્ટ પર ભરતી આવી છે। પોસ્ટમેન અને મેલ ગાર્ડની અંદર 56 પોસ્ટ પર ભરતી આવી છે। મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTSની અંદર 61 પોસ્ટ પર ભરતી આવી છે। આમ ટોટલ પોસ્ટની વાત કરીએ તો 188 પોસ્ટ પર ભરતી આવી છે। જેની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીંયા આગળ લખેલ છે પ્લીઝ રીડ ઓફિશિયલ નોટિફિકેશન, જે હું તમને થોડી વાર પછી બતાવીશ। જેની અંદર 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ, સિલેક્શન બેઝ ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન થશે અને બીજી પણ સિલેક્શન પ્રોસેસની વાત આપણે નોટિફિકેશન દ્વારા કરીશું। તમે અપ્લાય ઓફિશિયલ વેબસાઇટ દ્વારા કરી શકો છો, ઇમ્પોર્ટન્ટ લિંક છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જ્યાંથી દઈ તમે નોટિફિકેશનની પણ જોઈ શકો છો, અપ્લાય કરી શકો છો, તો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આપણે નોટિફિકેશન જોઈએ। ઇમ્પોર્ટન્ટ ડેટ, તમે 23/10/2022 22/11/2022 સુધી અપ્લાય કરી શકો છો। તો આપણે જોઈએ નોટિફિકેશન, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ મિત્રો। તો તમે નોટિફિકેશન જોઈ શકો છો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। અહીંયા આગળ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, ઇન્ડિયન ઓફિસ ઓફ ધ ચીફ પોસ્ટ પોસ્ટમેન જનરલ, એટલે કે ગુજરાત સર્કલ ની અંદર ભરતી આવી છે। અમદાવાદની અંદર મેન જે પોસ્ટનું હેડક્વાર્ટર છે તે અમદાવાદ દ્વારા ભરતી કરેલ છે। અહીંયા આગળ આપણે જોઈએ તો તમે લાસ્ટ ડેટ 22/11/2022 સુધી અપ્લાય કરી શકો છો, જેની અંદર આપણે જોઈએ અહીંયા આગળ સેલેરીની વાત કરીએ તો સેલેરી આપેલ છે પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટની અંદર 25,500 થી 81,100 રૂપિયા લેવલ 4 પ્રમાણે, પોસ્ટમેન અને મેલ ગાર્ડની અંદર 21,700 થી 79,100 રૂપિયા, MTSની અંદર 18,000 થી 56,000 રહેશે। એજની વાત કરીએ તો એજ તમારી કાઉન્ટ થશે 25/11/2022 એટલે કે છેલ્લી તારીખ સુધી તમે એજ કાઉન્ટ કરી શકો છો। ટોટલ એજ તમારી છે 18 થી 27, અને જ્યારે MTSની અંદર વાત કરીએ તો 18 થી 25 વર્ષના હશો તો તમે અપ્લાય કરી શકો છો। અને દરેક સેન્ટરની પરીક્ષાની અંદર એજ રિલેક્સેશન મળે છે, જે STSC માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ, જે દરેક એક્ઝામ માટે હોય છે। અહીંયા આગળ વાત કરીએ તો કઈ સિટીની અંદર કેટલી પોસ્ટ છે, અમદાવાદ સિટીની અંદર 2 પોસ્ટ, જ્યારે આપણે પોસ્ટલ આસિસ્ટન્ટની વાત કરીએ તો પોસ્ટમેનની અંદર 9 પોસ્ટ, MTSની અંદર 6 પોસ્ટ, આમ ટોટલ 17 પોસ્ટ પર ભરતી આવી છે।
અહીંયા આગળ અલગ અલગ પણ આપેલ છે, ગાંધીનગર, પાટણ, આણંદ, ભરૂચ, કચ્છ, સુરત, નવસારી, અમરેલી, ગોધરા, જામનગર, એમ ટોટલ 27 જગ્યા ઉપર 27 અલગ અલગ સ્થળ પર આપણને પોસ્ટ આપેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી જઈ તમે તમારા એરિયા પ્રમાણે વાંચી શકો છો અને કઈ પોસ્ટ પર અપ્લાય કરવું તે પણ અપ્લાય કરી શકો છો. આગળ જોઈએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે. જ્યારે આપણે પોસ્ટલ આસિસ્ટન્ટની વાત કરીએ તો 12 પાસ તમારું હોવું જોઈએ અને તમે આ પોસ્ટ જે સ્પોર્ટ કોટાની અંદર આવેલ છે તો સ્પોર્ટ કોટા દ્વારા તમારું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. જ્યારે આપણે પોસ્ટમેનની વાત કરીએ એની અંદર પણ 12 પાસ હોવું જોઈએ અને નોલેજ ઓફ લોકલ લેંગ્વેજ તમારી પાસે ગુજરાતીનું નોલેજ પણ પોસ્ટમેન માટે હોવું જોઈએ. જ્યારે તમારે કોમ્પ્યુટર સબ્જેક્ટ અથવા તમારું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ અથવા તમે હાયર ધોરણ એટલે કે ધોરણ 12ની અંદર તમારી પાસે કોમ્પ્યુટર વિષય હોય તો પણ તમે અપ્લાય કરી શકો છો અને સ્પોર્ટનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે. મેલ ગાર્ડની અંદર વાત કરીએ, સોરી MTSની અંદર વાત કરીએ તો તમે 10 પાસ હશો તો પણ અપ્લાય કરી શકો છો, જેની અંદર ગુજરાતીનું નોલેજ હોવું જોઈએ, લોકલ લેંગ્વેજનું અને સ્પોર્ટનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે. આ હતું તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન. અહીંયા આગળ ગેમ્સ પણ આપેલ છે, તમારે કયા ગેમ્સની અંદર તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ અને તેને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે, બધી જ માહિતી આપેલ છે. તો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, જ્યાંથી જઈ તમે નોટિફિકેશન વાંચી અને તમે જો એલિજિબલ હો તો જરૂર ફોર્મ અપ્લાય કરી શકો છો. તો આવી જ ઇન્ફોર્મેશન માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન એન્ડ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમને કોઈ પણ ભરતીની માહિતી આ ચેનલ પર તરત જ મળી જશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી દો, જેથી તમને દરેક ભરતીની માહિતી વહેલી તકે મળી રહે અને તમે જો એલિજિબલ હો તો તમે અપ્લાય કરી શકો છો. થેન્ક યુ સો મચ.